હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઢાબા પણ મળે એવું કોન પાલકનું શાક ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ પાલક પનીરની જેમ કોન પાલકનું શાક પણ ખાવામાં ઘણું ટેસ્ટફુલ લાગે અને ઘણા ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય તો ચાલો આજની આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે મેં અહીં એક જુડી વજનમાં અઢીસો ગ્રામ પાલક લઈને સુધારી લીધી ત્યારબાદ એને આ પ્રમાણે એક મોટી સાઈઝના વાસણમાં પાણીમાં રાખી છે એટલે એની ઉપર માટી કે કચરો લાગ્યો હોય એ નીકળી જાય હજુ બેઠી ત્રણ વાર એમાંનું પાણી બદલીને એને વોશ કરીશું ત્યારબાદ એને પાણીમાંથી નીટારીને રફલી કાપીશું શાકમાં નાખવા માટે બે નંગ મોટી સાઈઝના વજનમાં બસો ગ્રામ ટામેટાં લઈને આ પ્રમાણે લાંબી સ્લાઈસમાં કાપી લીધા તેમજ બે નંગ મોટી સાઈઝના કાંદા લઈને એની ઉપરની છાલ હટાવી દીધી ત્યારબાદ એને પણ લાંબી સ્લાઈસમાં કાપી લીધા છે લીલા મસાલામાં ચાર નંગ તીખા લીલા મરચાં દસથી બાર કરી સૂકું લસણ અને એક મોટો ટુકડો આદુ એક કપ જેટલા ફ્રેશ સ્વીટકોર્ન પાણીમાં હળદર અને મીઠું નાખીને ઉકાળી લીધા છે હવે એને ચાણીમાં કાઢી લઈશું હવે આગળના સ્ટેપ માટે એક ફ્રાયપેન લઈને સ્ટોવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં કાપેલા કાંદા નાખીને મિક્સ કરીશું કાંદાને ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીને લાઇટ ગોલ્ડન કલરના સાંટળીશું પાંચ મિનિટ જેવી થઈ એટલે કાંદા સાંટાઈ ગયા અને એમાં લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આ ટાઈમ પર એમાં લીલા મરચાં આદુ અને લસણની કઢી નાખીને મિક્સ કરીશું એને પણ કાંડાની સાથે બે મિનિટ માટે હલાવતા રહીને સાંટડી લીધા બાદ હવે એમાં કાપેલા ટામેટા અને એની ઉપર અડધી ટી સ્પૂન મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું ટામેટાની ઉપર મીઠું નાખવાથી એ જલ્દીથી ચરીને નરમ થઈ જાય હવે એને પણ કન્ટિન્યુ હલાવતા રહીને સાંટડીશું ચારથી પાંચ મિનિટ જેવી થઈ એટલે ટામેટા ચરીને નરમ થઈ ગયા તો હવે આ ટાઈમ પર એમાં પાલકને પાણીમાંથી નીટારીને રફલી કાપી લીધી હતી એ નાખીને સારી રીતે મિક્સ કરીશું પાલકમાં પાણીનો ભાગ વધારે હોય છે માટે જેમ જેમ એ કૂક થશે તેમ તેમ એની ક્વોન્ટિટીમાં પણ ફરક પડશે હમણાં આ ફ્રાય પેન તમને આખી ભરેલી દેખાય છે બે મિનિટ જેવી થઈ એટલે પાલકમાંનું પાણી બળી ગયું અને હવે તમે જોઈ શકો છો ફ્રાય પેનમાં વેજીટેબલ્સવાળું મિશ્રણ પા ભાગનું દેખાય છે હવે આ વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું એટલે એ જલ્દીથી ઠંડા થઈ જાય બેઠી ત્રણ મિનિટ જેવી થઈ એટલે સાંતળેલા વેજીટેબલ્સ ઠંડા થઈ ગયા એને વાટવા માટે એક મીડિયમ સાઈઝનું મિક્સર જાર લીધું છે એમાં એક સાથે એને કાઢી લઈશું એમાં એક મોટો ચમચો ભરીને દૂધ પરથી ઉતારેલી ફ્રેશ મલાઈ નાખીશું ત્યારબાદ ઝારનું ઢાંકણ બંધ કરીશું અને એમાંની સામગ્રીને વાટીને એની પેસ્ટ કરી લઈએ પાલકની પેસ્ટ રેડી છે તો હવે આગળના સ્ટેપમાં કોન પાલકનું શાક બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જીરું અને પાંચ ટી સ્પૂન હીંગ નાખીને મિક્સ કરીશું થોડી સેકન્ડ પછી એમાં રેડી કરેલી પાલકની પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું હવે એમાં અડધી ટી સ્પૂન હળદર અને બાફેલા સ્વીટકોર્ન નાખીને મિક્સ કરીશું મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું એ પાણી શાકમાં ઉમેરીશું વેજીટેબલ્સને સાંતતી વખતે એમાં અડધી તીસ્પૂન મીઠું નાખ્યું હતું માટે હવે એમાં બીજું સ્વાદ પ્રમાણે અડધી તીસ્પૂન મીઠું નાખીશું હવે આ શાકને ઢાંકીને લો ફ્લેમ પર બેઠી થી ત્રણ મિનિટ માટે કૂક કરીશું હવે બે મિનિટ જેવી થાય એટલે ફ્રાઈપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું કોન પાલકનું શાક રેડી છે તો ગેસ ફ્લેમ ઓફ કરીને એને સર્વ કરવા માટે ફ્રાઈપેનમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું હવે એક ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું છે એને શાકની ઉપર ગ્રેટ કરીને નાખીશું તમારે ચીઝના બદલે પચાસ ગ્રામ જેટલું પનીર ગ્રેટ કરીને નાખવું હોય તો નાખી શકાય હવે આ શાકમાં ઉપરથી દેશી ઘીનો વઘાર કરીશું એના માટે એક તડકા પેન લઈને સ્ટોવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ લો તરફ રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું ઘી મેલ્ટ થાય એટલે એમાં દોઢ ટી સ્પૂન ઝીણું ચોપ કરેલું સૂકું લસણ અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરીશું વઘાર રેડી છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને એને શાકમાં ઉપરથી નાખીશું સુપર ટેસ્ટી કોર્ન પાલકનું શાક રેડી છે તો એને લઈને બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટેની મિની થાળી રેડી કરીશું થાળીમાં સૌથી પહેલા મૂકીશું કોર્ન પાલકનું શાક ટામેટા અને કાંદાનું સલાડ જીરા મીઠાવાળી ભાખરી અને કેરીનું મીઠિયા અઠાણું આ પ્રમાણેની મીની થાળી બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે ઘણા ઓછા ટાઈમમાં સરળટાટી બનાવી શકાય આ પ્રમાણે કોન પાલકનું શાક બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે ઘરમાં નાના છોકરાઓ હોય અને એમના માટે આ શાકમાં થોડું પનીર નાખવું હોય તો નાખી શકાય હમણાં તો શિયાળાની મોસમ એટલે માર્કેટમાં ઘણી સરસ તાજી અને લીલી પાલક મળે માટે આ સુપર હેલ્ધી રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફળી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી